नमस्कार दर्शक मित्रों, હું છું છલપા મહેતા, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. જે સમાચાર વિસ્તારથી, સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લામાં બારડોલી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, તેમજ મહુવા પલસાણા સહિતના તાલુકાઓમાં પણ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈવે પર રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, તેમજ શાળામાં પણ પાણી ભરાતા હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘ મહેરબાન થયો છે, ત્યારે સુરત જિલ્લાનું બારડોલી સૌથી વધુ પ્રભાવિત થયું છે. ગત રોજ વહેલી સવારથી સુરત જિલ્લામાં વિધિવત ચોમાસું બેઠું હતું અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ બારડોલી પંથક પ્રભાવિત થયું હતું. ગત રોજ વહેલી સવારથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં બારડોલી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેથી બારડોલી કડોદરા માંડવીને જોડતો સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો હતો, જ્યાં રાયમ ગામ એ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. માર્ગને અડીને નેજ વરાળ હાઈસ્કૂલ પણ આવેલી છે, જ્યાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. બારડોલીથી કડોદ માર્ગ પર આવેલ રાયમ વરાળ ગામને મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ગામના આસપાસની ખાડીઓ તેમજ ખેતરોમાંથી પાણી ઉભરાઈને આવતા મુખ્ય માર્ગ ઉપર કેડસમા પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહન વ્યવહારને માઠી અસર જોવા મળી હતી. સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં 9 તાલુકા પૈકી બારડોલી અને મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ બારડોલીમાં ખાબકી ચૂક્યો છે. વાત કરીએ બારડોલીની, તો બારડોલી કડોદ માંડવી જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં રાયમ ગામે સિઝનમાં ફરી વખત પાણીનો ભરાવો થયો છે. મુખ્ય માર્ગ ઉપર હાઈવે પર પાણી ફરી વળ્યા છે. અહીંયા વરાળ સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે, શાળામાં પણ પાણી ભરાયા છે. રહીશોને તો હાલાકી છે જ, પરંતુ શાળાએ જતા વિદ્યાર્થીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની જ્યારે આગાહી છે, ત્યારે સ્વાભાવિકપણે લોકોએ આ પાણીના ભરાવાને કારણે વાહન વ્યવહાર હોય, વિદ્યાર્થી હોય, તમામે હાલ અત્યારે પાણીના હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. અમિત ચાવડા, નિર્માણ ન્યૂઝ, બારડોલી.